बिसर गई दुविधा तन मन की, बिसर गई दुविधा तन मन की, बिसर गई दुविधा तन मन की, बिसर गई दुविधा तन मन की। अचिरा सुत गुणगान में, 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 मगन भये प्रभु ज्ञान में, अमर मगन भये प्रभु ज्ञान। એમના બાર ભવની આખી કથા, એનો એક સાર એક ગુણમાં જો સમાવવો હોય, વિમલ બાર ભવની અંદર શાંતિનાથ ભગવાન બે વખત તીર્થંકરના પુત્ર તરીકે જન્મ્યા છે, બે વખત પોતે ચક્રવર્તી બન્યા છે, એટલે આ સંસારના જે કઈ સર્વોત્કૃષ્ટ સુખ, આ સંસારનું કહેવાતું જે કઈ પણ પાંચે ઇન્દ્રિયોની પરાકાષ્ઠાની જે ભૂમિકા, એ એમના બાર ભવની અંદર કઈ રીતે પહોંચી, આજે તો માત્ર સમરી રૂપે લેવું છે, બે વખત તીર્થંકરના પુત્ર તરીકે, બે વખત પોતે ચક્રવર્તી તરીકે, બારમા દેવલોકના ઇન્દ્ર તરીકે, જ્યારે જ્યારે માનવ ભાવ મળ્યો ત્યારે પણ વિશિષ્ટ અવધિજ્ઞાન સાથેના માનવ ભાવ, અને ત્રણ ત્રણ વખત આ બાર ભાવમાં તીર્થંકરની પાસે સંયમ લે, બાર ભાવનો ગ્રાફ જુઓ, બે વખત તીર્થંકરના પુત્ર, બે વખત તીર્થંકરના પુત્ર તરીકે જન્મ લીધો હોય તો જેના પિતા તીર્થંકર હોય એ પુત્રની પવિત્રતા અને પુણ્ય એને ક્યાં પછી, ત્રણ ત્રણ વખત તીર્થંકરની પાસે સંયમ લેવાયું હોય, આ વિશિષ્ટ સૌભાગ્ય, અને આ બધા જ સૌભાગ્યને ચડી જાય એવું એક સૌભાગ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરી મહારાજે વર્ષો પહેલા આ પદાર્થ આપ્યો હતો, કે ક્યારે પણ કોઈ પણ મંગલ અવસર હોય, ઉપધાન કરવું છે, નાણ પધરાવવી છે, દીક્ષા લેવી છે, પ્રતિષ્ઠા કરવી છે, કંઈ પણ છે, તો મૂળ નાયક તરીકે શાંતિનાથ ભગવાનને પધરાવવાની પરંપરા છે. તો કે કેમ, આ તો આપણને ખબર છે કે ભાઈ શાંતિનાથ પ્રભુ જોઈએ, પણ કેમ શાંતિનાથ પ્રભુ જોઈએ, કોઈ પણ તીર્થંકર, બધા તીર્થંકર તારવા માટે સમર્થ છે, બધા તીર્થંકર આપણને કલ્યાણકારી જ છે, તો આવો વિશેષ આગ્રહ કેમ? અને તે વખતે રત્નસુંદર શ્રી મહારાજે આપેલો આ પદાર્થ, કે વ્યક્તિ, આ પદાર્થ પ્રદ્યુમ્ન શ્રી મહારાજે જુદી રીતે પણ સ્પષ્ટ કરેલો, કે વ્યક્તિ તરીકે બધાની શક્તિ જુદી અને તત્વ તરીકે બધાની શક્તિ એક. એટલે આપણી ભાષામાં સમજીએ તો વડાપ્રધાન તરીકેની સત્તા, જે કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બને એ બધાની પાસે એક સરખી, પણ વડાપ્રધાન તરીકે જે આવે એનું વ્યક્તિત્વની શક્તિ બધાની જુદી જુદી. સમજાયું? અને તે વખતે કોઈ પણ મંગળ કામમાં શાંતિનાથ પ્રભુ એટલા માટે જોઈએ, આ રત્નસુંદર માર સાહેબે કીધેલું કે શાંતિનાથ ભગવાન 24 તીર્થંકરમાં એવા એક ભગવાન છે કે જેમને સમ્યક દર્શન પામ્યા પછી આખા ભવચક્રની અંદર કોઈની સાથે વેર થયો, કોઈ જીવની સાથે વેરના અનુબંધ પડ્યા નથી, કોઈ જીવની સાથે કશાયોની ગાંઠ બંધાઈ નથી, અને સૌથી મોટું મંગલ, આપણે વ્યવહારિક ભાષામાં કહીએ ને કે બેડાવાળી બહેનો આવે મંગલ કહેવાય, પરીક્ષા હોય તો દહીં ખાઈને જઈએ મંગલ કહેવાય, એ દ્રવ્ય મંગલ છે, પણ સર્વશ્રેષ્ઠ મંગલ એ છે કે મને કોઈની સાથે વેર નથી.
અને કોઈની સાથે કશાયની ગાંઠ ના બંધાય. બારે બાર ભવનો આખા તમે ચડાવ ઉતાર જોશો, બારે બાર ભવની અંદરની આવેલી કથાઓની આખી રીત જોશો. શાંતિના ભગવાને એક જ કાર્ય કર્યું છે, જે એમની નજીક આવ્યા એની ગાંઠ ખોલી, જે એમની નજીક આવ્યા એના કસાઈના અનુબંધ ખોલ્યા, જે એમની નજીકમાં પરિચયમાં આવ્યા એની ગાંઠો એવી ખોલી કે એની કસાઈની યાત્રા જ ન રહે. અને પોતે તો બાંધી જ નહીં. અને માટે જ તમને કહું, શાંતિનાથ ભગવાને દીક્ષા લીધી શાંતિનાથ ભગવાન તરીકે, એક પણ ઉપસર્ગ નથી, એક પણ પરિસર નથી. એનો મતલબ, જેના ચિત્તમાં કસાઈની ગાંઠ નથી એને સંસાર પણ ઉપદ્રવ કરી શકતું નથી. શાંતિનાથ ભગવાનની આરાધના કરીએ, શાંતિનાથ ભગવાનના પ્રદેશમાં પ્રવેશ કરીએ, અને તે વખતે ઉપાધ્યાયજી મહારાજના વચનો યાદ આવે. ઇતને દિન તુમ નાહી પિછાન્યો, ઇતને દિન તુમ નાહી પિછાન્યો, જન્મ ગયો અજાન મેં મેરો, જન્મ ગયો અજાન મેં, અબ તો અધિકારી હોઈ બેઠે, અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાન મેં, પ્રભુ ગુણ અખય ખજાન